જેને આવડત ન હોય તો તે મોટાને પૂછીને કરે તો ઘણા મોટાની અનુવૃત્તિમાં રહીને થોડી સેવા કરે તો પણ રાજી થાય, અને અનુવૃત્તિમાં ન રહે ને તે ઘણી સેવા કરે તો પણ રાજી થાય નહીં. જીવના સ્વભાવ મહારાજની અને મોટાની અનુવૃત્તિમાં રહેવા દે એવા નથી. પોતાનું ધાર્યું મહારાજ પાસે અને મોટા પાસે કરાવે એવા આવડા છે. આજ્ઞા બીજી વાત છે, આજ્ઞા ના જ ન પાડી શકે કોઈ. અનુવૃત્તિ એટલે એની શું ઈચ્છા છે. મહારાજે દાદા ખાતાનો અખંડ કર્યા કારણ કે એક વાર મહારાજ કીધું દાદા મળ્યું છે ને જ જોડેલી છે ગરબા ગરબા મારા લોખંડની કીધી છે. મહારાજ કે વારસા છે ને જોડેલા છે લોખંડની કીધી છે. મહારાજ કેટલાકમાં દાદા ખરે સમજી ગયા કે મારે ત્યાં લાકડાનું કાંઈક કામ છે. એટલે પોતાનું ઉતારામાં જઈ મોટું લાકડું પડ્યું સૂકું કાપી માટું તોડી અને દેવતા નાખી ટાપણું કરીને આવ્યા અક્ષર મૂકીને. સુકમુનિ જોજી ગયા હતા એવી ટાઢ હતી પણ નવું ઠંડા પાણી જ પડે સાધુ હતા. એટલે મહારાજે વખાણ કર્યા દાદા તે સાચી જાય કે મારે લાકડાનું સુકમુનિ તાપવા છે. મહારાજ તમે બોલ્યા ને વળી સજ્જ અરે મહારાજ તમે કહો તો આખો દરબાર તોડી નાખો. મહારાજ કે વાદા એટલે આવું હતું એટલે એને વચન આપ્યા છે મહારાજ અંતગઢી કેળવી જાય છે. વધુ આપ ઉપકાર આપણે દાદા ખાતો માનવાનો છે અને બાંધી લીધા છે મહારાજ એના હેતથી. અંતગઢીએ તમારા ભક્તોના બધા ગુના માફ કરીને મહારાજ કેળી જાય. ગુરાત હોય બે ધૈર્ય હોય તો કંઈક ને કંઈક હોય મહારાજ કેળી જાય. ત્યારે સ્વામી અચ્યુતદાસજી આદિ મંડળ ગામ ચાંદ્રાયણીથી અડધી રાત્રે આવ્યા ચાલ્યા. તે માર્ગમાં રાત્રિએ સૂતા અને ઉઠીને ચાલવા માંડ્યા. તે પાછા વળ્યા ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે સંતો જે ગામથી આવ્યા ત્યાં જવાશે. ધક્કો ખવડાવ્યો આખો લોકો જાણતા હતા દિશામ થઈ ગઈ છે. ના ના બરોબર રાતના ક્યાં બેટરી બેટરી થોડી હતી એમને આકાશ સમો જોઈને તારા હિસાબે આવેલા જતા. સંતો જે ગામથી આવ્યા ત્યાં જવાશું તો પણ દિશ ભૂલ થવાથી સાધુએ માન્યું નહીં. સવારે ચાંદ્રાયણી આવ્યા ત્યારે સ્વામીને વિનંતી કરી જે અમોએ તમને બે ચાર ગાઉ પાછા ચલાવ્યા. સ્વામી બોલ્યા જે આપણે સર્વેને ચાલવું પડ્યું છે મોટા એવા સરળ હોય અને જીવ પોતાનું ધાર્યું કરે. મોટાને ગુણ ઘાલવા છે પણ જીવ ગ્રહણ કરતા નથી. ગુરુ હોય તથા મોટા હોય તેમની પાસે પોતાનું ધાર્યું ન કરાય. કેમ જે તેમાં આપણે શું જાણીએ જે કેમ થશે. શ્રી ગોપાલનંદ સ્વામી એક ગામથી બીજે ગામ ચાલ્યા ત્યારે પોતાના શિષ્યોને કહ્યું જે પુસ્તકે મીણિયા બાંધજો પણ વાદળું નહીં હોવાથી એ વચન માન્યું નહીં. પછી માર્ગમાં વરસાદ થયો ને પુસ્તક પકડી ગયું. વળી કોઈ બહુ તકલીફ હો પુસ્તક ત્યારે આવા છો આપણા પુસ્તક જેવા પુસ્તક નહીં હાથથી લખેલા અને પાના જ હોય બાઇન્ડિંગ જ નહીં એ પડલી જાય એટલે ખલાસ થઈ ગયું. અરે વળી કોઈક સમયે કહ્યું જે આઠ આને દિવસ છે ત્યારે શિષ્યોએ કહ્યું જે રાત્રિ છે પણ મોટાને તો રાત્રિ કે દિવસ છે જ નહીં. કેમ જોઈએ તો સદાય મૂર્તિમાં જ હોય તે નાયા ધોયા વિના જમે તો પણ એમને બાદ નહીં. ખુશેરી ને
એ તો સદાય મૂર્તિમાન હોય તે નાયા ધોયા વિના જમે તો પણ એમને બાદ નહીં. જેમ આપણે દિવસે સૂઈએ છીએ પણ જાગીને નાયા ધોયા વિના જમીએ છીએ. મોટાને રાત્રિ છે જ નહીં, માટે મોટાની ક્રિયામાં દોષ જોવા નહીં. જયારે પંચવર્તમાન માં ફેર હોય ત્યારે દોષ જાણો. વાર્તા બારમી મનમાં બોલી દઈશ.